नमस्ते विद्यार्थी मित्रों, केम छो बदा? मजा माने? चलो विषय अंग्रेजी, एमां वस्तुओना नामना उच्चार बोलवाना छे। आपणे बधी डेली वस्तुओ उपयोगमां आवती होय एना आजे आपणे इंग्लिशमां उच्चार बोलीशुं। चलो पंखो, पंखाने शुं कहेवाय? फेन। पंखाने शुं कहेवाय? फेन। दरवाजाने शुं कहेवाय? डोर। दरवाजाने शुं कहेवाय? डोर। दीवालने शुं कहेवाय? वोल। दीवालने शुं कहेवाय? वोल। थाळीने शुं कहेवाय? प्लेट। थाळीने शुं कहेवाय? प्लेट। वाटकाने शुं कहेवाय? बाउल। वाटकाने शुं कहेवाय? बाउल। चमचीने शुं कहेवाय? स्पून। चमचीने शुं कहेवाय? स्पून। इस्त्रीने शुं कहेवाय? आर्यन। इस्त्रीने शुं कहेवाय? आर्यन। दांतियाने शुं कहेवाय? कोम। दांतियाने शुं कहेवाय? कोम। ब्रशने शुं कहेवाय? ब्रश। चलो आपणे ફરી એકવાર જોશું। પંખો, પંખાને શું કહેવાય? ફેન। દરવાજાને શું કહેવાય? ડોર। દિવાલને શું કહેવાય? વોલ। થાળીને શું કહેવાય? પ્લેટ। વાટકાને શું કહેવાય? બાઉલ। ચમચીને શું કહેવાય? સ્પૂન। ઇસ્ત્રીને શું કહેવાય? આર્યન। દાંતિયાને શું કહેવાય? કોમ। બ્રશને શું કહેવાય? બ્રશ। ચલો આપણે ફરી એકવાર ચિત્રમાં જોશું। જો ફેનનું ડ્રોઈંગ આપેલું જ છે આપને, તો ફેન એટલે પંખો, ફેન એટલે પંખો। ઇસ્ત્રી, ઇસ્ત્રીને શું કહેવાય? આર્યન। ઇસ્ત્રીને શું કહેવાય? આર્યન। ટેલિફોનને શું કહેવાય? દૂરભાષ યંત્ર। શું કહેવાય? દૂરભાષ યંત્ર। જો આપેલું જ છે ટેલિફોન। ટેબલ ક્લોઝને શું કહેવાય? ટેબલ ઘડિયાળ। ટેબલ ક્લોઝને શું કહેવાય? ટેબલ ઘડિયાળ। આ વસ્તુના નામ છે, તમારે ડેઈલી ઉપયોગમાં લેવાના છે અને ઘરે સ્પીક કરવાના છે। થેન્ક યુ।